સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો શહેરમાં પ્રાથમિક સુવિધા પાછળ કોર્પોરેટરની ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેમજ તેના માટે લોકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના દરેક કોર્પોરેટરો દ્વારા એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સોસાયટીના આંતરિક પાકા રસ્તા, ગટર લાઇન, પીવાના પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ, પેવર બ્લોક ફિટિંગ, સોસાયટીમાં સીસીટીવી કેમેરા તેમજ જો અન્ય કોઈ સૂચન હશે તો તેની જાણકારી લોકો પાસેથી મેળવવામાં આવશે. તે મુજબની ફાળવણી થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે, પરંતુ ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો બાકડા પાછળ ન ખર્ચવામાં આવશે અને એક પણ બાકડો ન મૂકી આપવામાં આવે તેવું સ્પષ્ટ ફોર્મમાં જણાવવામાં આવ્યું છે. આમ સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ હતું ત્યારે પાલિકાની ગ્રાન્ટ ન ફાળવનારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હવે લોકોના અભિપ્રાય લઈને ગ્રાન્ટની ફાળવણી કરશે. જો કે બાકડાઓ માટે ગ્રાન્ટની ફાળવણી કરાશે નહીં, માત્ર પ્રાથમિક સુવિધા માટે જ ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.